પ્રાંતિજના મોડિયા સિત્રાની આદર્શ પ્રાથમિક શાળામાં સરસ્વતી માતાજીની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના મોડિયા સિત્રાની આદર્શ પ્રાથમિક શાળામાં સરસ્વતી માતાજીની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી, જેમાં પ્રસંગે શાળાની બાળાઓ મૂર્તિના દાતા રાજેન્દ્રસિંહ દીપસિંહના ઘરેથી વાસ્તિકાસ્ય ગામમાં શોભાયાત્રા કાઢી સરસ્વતી માતાજીની મૂર્તિને ભૂદેવ દ્વારા વિધિવત પૂજા અર્ચના સાથે મંદિરમાં બિરાજમાન કરવામાં આવી હતી. જ્યારે આ પ્રસંગે શાળામાં યજ્ઞ કરવામાં આવ્યો હતો ત્યારે ભૂદેવ ગોકુલભાઈ તેમજ વસંતરામ મહારાજ દ્વારા યજ્ઞની વિધિવત પૂજા અર્ચના કરાવવામાં આવી હતી. તો આ યજ્ઞમાં રાઠોડ રાજેન્દ્રસિંહ દીપસિંહ, જિલ્લા સદસ્ય મહેન્દ્રસિંહ રાઠોડ, દેવેન્દ્રસિંહ ઝાલા, અલ્પાબા રાઠોડ, રણજીતસિંહ રાઠોડ, મૂળસિંહ કુબેરસિંહ એ ધર્મલાભ લીધો હતો. શાળામાં બાળકો તેમજ ગામના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય શ્રી ધવલભાઈ સુથાર, એસએમસીના સભ્યો તેમજ શાળાના શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો, જેમાં શાળાના બાળકો, ઉપસ્થિત મહેમાનો, ગ્રામજનો તેમજ સાબરકાંઠા જિલ્લા ક્ષત્રિય સમાજના ઉપપ્રમુખ ધુરભા ઝાલા ઉપસ્થિત રહી દર્શન કરી પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી. અલ્પેશ નાયકનો રિપોર્ટ, બીજી ન્યૂઝ, પ્રાંતિજ.